તોકતે વાવાઝોડું ગુજરાત નજીક પહોંચી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોકતે વાવાઝોડાનો સંભવિત માર્ગ પોરબંદરથી મહુવા વચ્ચેનો રહેશે. હવામાન વિભાગે તોકતે વાવાઝોડાની દિશા સૂચવતો નકશો રજૂ કર્યો છે, જે અનુસાર વાવાઝોડાની વેરાવળ સાથે ટકરાવવાની શક્યતા વધુ દેખાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોકતે વાવાઝોડું 18 તારીખના રોજ ગુજરાત સાથે ટકરાશે. આ સમયે પવનની સંભવિત ગતિ 145 થી 175 પ્રતિ કલાકની હશે. રવિવારે સવારે હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર આગામી 12 કલાક મહત્વના રહેશે. આ દરમિયાન તે અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. હાલ દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે છે, જે વાવાઝોડું વધારે તીવ્ર બને એવી સ્થિતિ માટે અનુકૂળ છે. તોકતે વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયાકાંઠાના શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં NDRFની ટુકડીઓ તહેનાત કરી દેવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતના પોરબંદર, જામનગર, દ્વારકા, સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, ભાવનગર, મહુવા, અમરેલી, મોરબી, દીવ દમણ, રાજકોટ અને કચ્છમાં હળવાથી અતિભારે વરસાદની અપેક્ષા રાખી શકાય. તોકતે વાવાઝોડાને પગલે આ જિલ્લાઓના વહીવટી તંત્રોને સૂચના આપી દેવાઈ છે. આ સાથે જ દરિયાકાંઠાના શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેમજ જે બોટ દરિયામાં છે તેમને તાકીદે કિનારે પરત ફરવાની સૂચના આપી દેવાય છે. ઉલ્લેખનીય છે કે તોકતે વાવાઝોડું આ વર્ષનું અરબ સાગરમાં ઉદ્ભવેલું પ્રથમ વાવાઝોડું છે. આ અગાઉ પણ અરબ સાગરમાં વાવાઝોડા આવી ચૂક્યા છે.